બજારની અંદર આજે મિશ્ર કામકાજ નિફ્ટી અને સેન્સેક્સની અંદર સામાન્ય મજબૂતી નિફ્ટી 16150ની ઉપર ટક્યું સાથે જ મિડકેપ્સની અંદર આજે 18% વધુની વેચવાલી તો બેંક નિફ્ટીની અંદર લગભગ 270 પોઈન્ટના ઉછાળા સાથે કામકાજ અને કોનકોર્ડ અને વિનિવેશ પહેલા મળી મોટી રાહત નાણામંત્રી અને રેલવે મંત્રીની બેઠકમાં લેન્ડ લાયસન્સ ફીમાં મોટી રાહત આપવા અંગે બની સહમતી સીએનબીસી બજાર એક્સક્લુઝિવ સમાચાર સમાચાર બાદ સ્ટોકની અંદર નીચલા સ્તરેથી સારી રિકવરી કેન્દ્ર સરકારે 1 જૂનથી શુગર એક્સપોર્ટ પર લગાવી 100 લાખ મેટ્રિક ટનની લિમિટ કંપનીઓને ખાંડ વિદેશમાં મોકલતા પહેલા લેવી પડશે મંજૂરી આજે પણ શુગર શેર્સમાં વેચવાલી યથાવત ધામપુર મવાના ઉગાર શુગર્સમાં 5% કડાકો તો ગ્રાસમાં પરિણામ બાદ મજબૂતી ટેક્સ ક્રેડિટના આધારે 76% વધ્યો નફો અનુમાન આસપાસ રહી આવક અને ત્યાં જ પરિણામ બાદ અદાની પોર્ટ્સમાં 2%થી વધુનો ઘટાડો નફો 20% ઘટ્યો આજે આવશે નિફ્ટીની 3 કંપની કોલ ઇન્ડિયા બીપીસીએલ અને અપોલો હોસ્પિટલ્સના પરિણામ 18% વધી શકે છે કોલ ઇન્ડિયાનો નફો માર્જિન્સની અંદર પણ સુધાર શક્ય ત્યાં જ 8% વધી શકે છે બીપીસીએલનો નફો બાટા ઇન્ટરગ્લોબ એવિએશન નાલ્કો અને પીએફસી સહિત 6 વાયદાની કંપનીઓ પણ પરિણામ જાહેર કરશે એની પર રહેશે માર્કેટ ફોકસ